નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. ભારત પાકિસ્તાન વિદેશ સચિવ સ્તરની બેઠક નવી તારીખે યોજવાનો નિર્ણય. બંને દેશોના વિદેશ સચિવો વચ્ચે વિચાર વિમર્શ બાદ થયો છે નિર્ણય. ભારત પઠાણકોટ હુમલાની તપાસ માટે પાકિસ્તાની તપાસ દળને તમામ માહિતી ઉપલબ્ધ કરાવવા તૈયાર. પઠાણકોટ આતંકી હુમલા અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી ઝડપથી કરી રહી છે તપાસ. પઠાણકોટ એરબેઝ અને ગુરદાસપુર આતંકી હુમલામાં ઘણી સમાનતા. ગુરદાસપુરના પૂર્વ એસપી સલવિંદરસિંહની પૂછપરછ ચાલુ. દિલ્હીમાં એકી બેકી વાહનોના નંબરની ફોર્મ્યુલાનો આજે છેલ્લો દિવસ. ભવિષ્ય નક્કી કરવા દિલ્હી સરકાર 18મીએ વ્યવસ્થાના પરિણામોનું વિશ્લેષણ કરવા યોજશે બેઠક. પતંગબાજીના રસિયાઓ માટે પવન મહેરબાન, તો ખાણીપીણીના શોખીનો માટે ઉંધિયા જલેબીની જિયાફત સાથે મકરસંક્રાંતિની થઈ ઉત્સાહભેર ઉજવણી. દાન પુણ્ય માટે શ્રેષ્ઠ દિન હોવાથી ગાયને ઘાસચારો આપવા જામી ભીડ, તો ક્યાંક શ્રદ્ધાળુઓનું નદી સ્નાન. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 વનડે શ્રેણીની બીજી વનડે આજે બ્રિસ્બેનમાં. ભારતના 2 વિકેટે 180 રન. શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયા માટે બોલિંગ સુધારવાનો પડકાર. સમાચાર વિગતવાર. આજથી શરૂ થનાર ભારત પાકિસ્તાન વચ્ચેની વિદેશ સ્તરની ચર્ચા હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે. પઠાણકોટમાં આતંકી હુમલા બાદ આ બેઠક ટળશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી અને ગઈકાલે વિદેશ વિભાગના પ્રવક્તાએ તે વાતની પુષ્ટિ કરી હતી. જો કે વિદેશ વિભાગે માન્યું છે કે હુમલાની તપાસમાં પાકિસ્તાન એજન્સી યોગ્ય માર્ગે જઈ રહી છે. બેઠક પહેલાં આ બનાવમાં કોઈ મજબૂત પ્રગતિ થાય તે માટે હાલમાં બંને દેશોએ આ બેઠકને ટાળવા પર સંમતિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર પાકિસ્તાન એક વિશેષ તપાસ દળ ભારત મોકલવા માટે વિચાર કરી રહ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી પઠાણકોટ આતંકી હુમલાની તપાસ ઝડપથી આગળ વધારી રહી છે. આ સંબંધે એનઆઈએ દ્વારા એસપી સલવિંદરસિંહની પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએને પૂછપરછ દરમિયાન મહત્વની કડીઓ મળી છે. તપાસ એજન્સીને કેટલાક મહિના પહેલાં પંજાબના દિનાપુર પોલીસ સ્ટેશન પરનો હુમલો અને તાજેતરમાં થયેલા પઠાણકોટ હુમલામાં સમાનતાની વિગતો મળી છે. દિલ્હીમાં લાગુ એકી બેકી વાહન નંબર ફોર્મ્યુલાનો આજે અંતિમ દિવસ છે. પ્રદૂષણ ઘટાડવાની કોશિશ અંગે દિલ્હીવાસીઓનો અભિગમ આ 14 દિવસોમાં સકારાત્મક રહ્યો છે. દિલ્હી સરકારે દાવો કર્યો છે કે દેશની રાજધાનીમાં આ ગત 14 દિવસો દરમિયાન અગાઉની તુલનામાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે. રવિવારે વાયુ પ્રદૂષણમાં 50% ઘટાડો થયાનો દાવો દિલ્હી સરકારે કર્યો હતો. જો કે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે હાલ પૂરતી આ યોજના આગળ વધશે નહીં. સરકાર 15 દિવસના અનુભવ બાદ ભવિષ્યમાં આ યોજનાને લાગુ કરવા અંગે વિચાર કરશે. એકી બેકી વાહન નંબરોના પરિવહન સાથે લોકોને પરિવહનની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેટ્રો રેલ વ્યવસ્થાને સુચારુ બનાવાઈ હતી. દરમિયાન આ ફોર્મ્યુલાના વિરોધમાં દાખલ કરાયેલી પિટિશનને સુપ્રીમ કોર્ટે એમ કહીને ફગાવી હતી કે આ પિટિશન પબ્લિસિટી સ્ટંટ છે. અદાલતે જણાવ્યું કે લોકો પ્રદૂષણના કારણે મૃત્યુ પામી રહ્યા છે. દરમિયાન કાર પુલિંગની શરૂઆત થઈ રહી છે તે એક સારી બાબત છે. આજે 68મો સેના દિવસ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના વડાઓએ આજે ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાનોની જ્યોતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આર્મી ડેના ઉપલક્ષ્યમાં મુંબઈ ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં 67મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે, જે સંદર્ભે સમગ્ર જિલ્લામાં વિકાસ કાર્યોનો ધમધમાટ પૂરજોશમાં ચાલુ છે. જિલ્લામાં સૌપ્રથમવાર લશ્કરના જવાનોની પરેડ નીકળશે.
આ સાથે મશાલ રેલી, સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હજારો દીવડાઓની મહાઆરતી, સાગરખેડુ સંમેલન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, મહિલા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ વેરાવળની ભવ્ય ચોપાટીનું ભૂમિપૂજન અને સોમનાથ સરોવરના વિકાસ તેમજ રૂપિયા 510 કરોડના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વહીવટીતંત્ર દ્વારા વિશાળ ડોમ, રસ્તા, પાર્કિંગ, હેલીપેડ, ગ્રાઉન્ડ સહિતની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ખુશી અને સમૃદ્ધિનો તહેવાર મકર સંક્રાંતિ દેશભરમાં ગઈકાલે અને આજે પારંપરિક ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સંક્રાંતિ બાદ સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ રહ્યું છે. ઉત્તરાયણમાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર, અલ્હાબાદ સહિત દેશભરમાં પવિત્ર નદી અને સરોવરમાં સ્નાન કરી ધર્મ લાભ મેળવે છે. મકર સંક્રાંતિ પર તલ અને ગોળ ખાવા અને તેનું દાન કરવાનું અનેરું મહત્વ રહ્યું છે. તો શેરડીનું દાન પણ આદિવાસીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. એવી માન્યતા છે કે આ દિવસે તલ અને ગોળનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. હિન્દુ શાસ્ત્રમાં મકર સંક્રાંતિનો દિવસ દાન પુણ્ય અને નદી સ્નાન માટે શ્રેષ્ઠ ગણાતો હોવાથી ગૌશાળાઓમાં ઘાસચારાનું દાન કરવા માટે ભીડ જામી હતી. તો નર્મદા કિનારે પવિત્ર સ્નાન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓની સંખ્યા જરાય ઓછી નહોતી. ઉત્તરાયણની ધાર્મિક ઝલક પ્રસ્તુત છે. મકર સંક્રાંતિ પર્વે અંબાજી પંથકમાં આબોલ પશુઓ માટે ઘાસચારાના ડગ ખડકાયા હતા. આદિવાસી સમુદાયે રસ્તા ઉપર ઘાસચારો ખડક્યો હતો તો માલધારીઓ પણ પશુધન સાથે પહોંચી જતા પુણ્યની દિશામાં સાર્થક પ્રયાસ થયા હતા. આ ઢોરોને અને મોગા પ્રાણીઓને લીલું ઘાસ ખવડાવી અને એનો જે પુણ્યનો લાહો લેવામાં આવે છે એ ઉંધિયા કરતા પણ સવિશેષ કહેવાય છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વન વિભાગ અને એક હેલ્પ ગ્રુપે પતંગની દોરીથી ઘાયલ થયેલા પંખીઓને સારવાર આપીને પુણ્ય કમાઈ લેવાનો રાહ અપનાવ્યો હતો. વન વિભાગના સંરક્ષણ દ્વારા સ્વયંસેવકોને પક્ષી બચાવો અભિયાન માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. ઉત્તરાયણ નિમિત્તે વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા હેલ્પ ગ્રુપના સહયોગથી ઉત્તરાયણ નિમિત્તે આજે ઘણા એવા પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17 થી 18 પક્ષીઓના ઘાયલ માટેના કોલ આવેલા, જેને અમે પશુ ચિકિત્સક હોસ્પિટલની અંદર લાવેલા અને અત્યારે એમની સારવાર થઈ રહી છે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક અનોખી પરંપરા પ્રવર્તી રહી છે. અહીં ઉત્તરાયણ પર્વે મામા પોતાની ભાણીને શેરડીનું દાન આપીને પુણ્યનું ભાથું બાંધે છે. બજારોમાં હેતુસર મોટા પ્રમાણમાં શેરડી વેચાવા આવતી હોય છે. તીર્થસ્થાન અને નદી સ્નાનનો પણ મોટો મહિમા છે. પવિત્ર નર્મદા નદીના ત્રિવેણી સંગમ સ્થાન ચાંદોદ ખાતે મોટો મહિમા છે. નર્મદા ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધાપૂર્વકનું લોકોએ સ્નાન કર્યું હતું. અને મકર સંક્રાંતિ એનું પર્વ વિશેષ કરીને દાન પુણ્ય સાથે અને સ્નાનની સાથે જોડાયેલું છે. સ્નાન કરવાથી આપણું તન અને મન બંને પવિત્ર થાય છે અને જ્યારે મન પવિત્ર થાય ત્યારે તે ઈશ્વરમય બને છે. શ્રદ્ધાળુએ જુવારમાંથી બનાવેલી ઘૂઘરી, ગાયોને નીરીને ગૌપૂજન પણ કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગર નજીક ઢીચણા ગામે મકર સંક્રાંતિના દિવસે શ્રી આઈમાના મંદિરે મેળાનું આયોજન થયું હતું. આ ધાર્મિક કાર્યક્રમની ખાસ વાત એ છે કે અહીં કાર્યક્રમનું સંચાલન અને ખર્ચ મુસ્લિમ આગેવાનો દ્વારા કરાય છે. આ મંદિરે મહાપ્રસાદ અને ડાયરાનું આયોજન થાય છે. હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળીને પર્વની ઉજવણી કરે છે ત્યારે કોમી એખલાસનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. જામનગર સહિત આજુબાજુના લોકો આ સ્થળે આવીને મેળામાં ભાગ લે છે. મહાપ્રસાદ બાદ અહીં અશ્વદોડ, બળદગાડા દોડ અને ઊંટગાડી દોડનું આયોજન કરવામાં આવે છે. સ્પર્ધામાં અગ્રેસર રહેનાર વિજેતાઓને આઈમાની પાઘડી પહેરાવી સન્માનિત કરાય છે. 10 થી 12 વર્ષથી આઈમાનો અમે પ્રોગ્રામ કરીએ છીએ. અમારા ગામમાં આઈમાનો મંદિર આવ્યો છે. એ મંદિરનો પ્રોગ્રામ હિન્દુ મુસલમાન સૌ ભેગા થઈ અને મકર સંક્રાંતિને લઈ આપણે પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે. આયોજન સાથે મળીને આમાં હરીફાઈમાં ઘોડા, બળદ અને સાંડિયા ગાડીના રેસ હોય છે. એની અંદરમાં ઘણા બધા સૌરાષ્ટ્રથી લોકો ભાગ લેવા આવે છે. આ પ્રોગ્રામની અંદરમાં જે ભાગ લેવા હરીફાઈમાં ઉતરેલા ઘોડા, બળદ અને ઊંટગાડીમાં જે પહેલા બીજા નંબરના ઘોડા આવે તેના આઈમાના મંદિર તરફથી એક પાઘડી ભેટ આપવામાં આવે છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં.
અરુણાચલ પ્રદેશમાં છેલ્લા થોડા દિવસથી ઉભા થયેલા કાયદાકીય સંકટનો મામલો સુપ્રીમ કોર્ટની સંવિધાન ખંડપીઠ પાસે પહોંચ્યો. અદાલતે કહ્યું કે આ મામલો રાજ્યપાલ અને અધ્યક્ષની શક્તિના ટકરાવનો હોવાથી જજોની ખંડપીઠ સુનાવણી કરી શકે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાજ માટે જીવનારાની સંખ્યા કરોડોમાં છે, જો કે તેમના તરફ લોકોનું ધ્યાન હોતું નથી. વિશેષ એવોર્ડ સમારોહમાં સંબોધન. કોરિયા ગણરાજ્યના સીઈઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોજી બેઠક. આ પ્રતિનિધિમંડળ હાલમાં ભારત કોરિયા વ્યાપાર સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી આવ્યું છે. કેન્દ્ર સરકારે દુષ્કાળગ્રસ્ત તેલંગાણા રાજ્યને રાષ્ટ્રીય વિપત્તિ ફંડમાંથી 791 કરોડ રૂપિયાની આપી છે સહાયની મંજૂરી. રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ અને ઠંડીનો કહેર. ધુમ્મસના પગલે 17 ટ્રેનો કરાઈ છે રદ. સીરિયા સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ. બેઠકનો ઉદ્દેશ સીરિયાની સરકાર અને વિપક્ષના પ્રતિનિધિઓ વચ્ચે ઔપચારિક ચર્ચા બાદ સંઘર્ષ પૂરો કરવાનો પ્રયાસ. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે મિશેલ ઓબામા રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારેય લડશે નહીં. અમેરિકામાં શ્વેત પોલીસ અધિકારીની ગોળીથી માર્યા ગયેલ અશ્વેત કિશોરનો વિડીયો થયો વાયરલ. વર્ષ 2013ના આ મુદ્દે શિકાગો કોર્ટે વિડીયો જાહેર કરવા કર્યો હતો આદેશ. રોહન બોપન્ના અને મરજિયાની જોડી સિડની ઇન્ટરનેશનલ ટેનિસની સેમીફાઇનલમાં પ્રવેશી. ડોરેબ મેડમેક્સનું ઓસ્કર પુરસ્કારની સૌથી વધુ શ્રેણીમાં નામાંકન. પુરસ્કાર સમારોહ 28 ફેબ્રુઆરીએ થશે આયોજિત. ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેથી જ રણોત્સવથી લઈ પતંગોત્સવ ગુજરાતની ઓળખ સમાન બની ચૂક્યા છે. વિદેશી મહેમાનો આ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ આનંદ લઈ રહ્યા છે, તો વિદેશી પક્ષીઓ કેમ પાછળ રહે? જોઈએ એક વિશેષ અહેવાલ. રાજ્યમાં આજકાલ વિદેશી મહેમાનોએ ધામા નાખ્યા છે, એ પછી રણોત્સવ હોય કે પતંગોત્સવ. મહેમાન ગતિની મોસમમાં પાટણ અને કચ્છના સીમાડાઓને જોડતા કોડધા પ્રકૃતિ ઉદ્યાનને કેમ ભૂલાય? પાટણ શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર કોડધાની વાડીલાલ ડેમ સાઇટ વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠી છે. એક તરફ સમગ્ર ગુજરાતમાં વિદેશી પતંગવીરો અને પ્રવાસીઓ રણોત્સવ અને પતંગોત્સવની ઉજવણીમાં મસ્ત બન્યા છે, બીજી તરફ વાડીલાલ ડેમ ખાતે ફ્લેમિંગો, પેલિકન, સારસ, ડૂબકી, મરીન, બાજ અને દુર્લભ ગણાતા બ્લેસ્ટાર્ક અને હ્યુભુવન જેવા પક્ષીઓ પાટણની શોભા વધારી રહ્યા છે. આ વિસ્તારની અંદર પક્ષીઓની જો વાત કરીએ તો અહીંયા માઇગ્રેટેડ પક્ષીઓ, જે વિદેશથી પક્ષીઓ આવતા હોય છે, એવા પક્ષીઓ પણ જોવા મળે છે. જેમાં વાત કરીએ તો અહીંયા ફ્લેમિંગો, પછી જે આપણું સ્ટેટ બર્ડ છે, આ ઉપરાંત કોમન ક્રેન, પેલિકન, ઉલટી ચાંચ, ચમચો, એવા બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. અને બ્લેક સ્ટાર્ક એ રેર જોવા મળતું એવું પક્ષી પણ અહીંયા જોવા મળે છે. અહીંયા આવીને બહુ સરસ મજા આવી સર, કંઈક નવું જાણવા મળ્યું અમને, અને પક્ષીઓ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું છે કે નવા નવા જે પક્ષીઓ આવે છે, જો કોઈ દિવસ જોવા મળ્યા નથી તે પણ અહીંયા જોવા મળે છે. પાટણ એટલે કચ્છને અડીને આવેલો સરહદી જિલ્લો. પાટણ જિલ્લો પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યો છે. પાટણની રાણીની વાવ આજે જગ પ્રસિદ્ધ બની ચૂકી છે. આ સાથે જિલ્લામાં પ્રવાસીઓ માટે અન્ય પણ સ્પોટ ઊભા કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે કોડધાનું આ પ્રકૃતિ ઉદ્યાન પ્રકૃતિનું જતન કરનાર લોકો માટે તો કાશી અને મથુરા સમાન ભાસી રહ્યું છે. ભરત ચૌધરીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, પાટણ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. ભારતનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન 6 રને પેરિસની ઓવરમાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. વિરાટ કોહલી પોતાની અડધી સદી પૂરી કરી 59 રને રનઆઉટ થયો હતો. છેલ્લા અહેવાલ મુજબ ભારતે 2 વિકેટે 195 રન નોંધાવ્યા છે. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમારના સ્થાને ઈશાંત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ વન ડે 5 વિકેટે જીતી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે, ત્યારે ભારત માટે આ મેચ મહત્વની છે. પર્થમાં 310નો જુમલો બનાવવા છતાં ભારતને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જોઈએ બ્રિસ્બેનથી ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ. So another good over here by the Australians, now nervous 90s. Would like actually Steve Smith to get long off half. Not allow Rohit to get that single.
force him to play a bad shot. And if the field is back, he would easily get a single. Oh, it's amazing how many things happen. Backing up too far. Rahane looking to pinch one on the leg side. Have a look at it. It's okay. The last thing you want now is for one of the batsmen to get run out. Just one run, and he's played well for his 99. It's just a simple one. That's all it is. Just a simple one. Wow. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.